હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? વેલકમ ટુ માય ક્રિષ્ના એકેડેમી. તો આજે આપણે નવનીત એસાઇનમેન્ટ સ્ટાન્ડર્ડ 9 ધોરણ 9, સબ્જેક્ટ છે ઇંગ્લિશ. ઇંગ્લિશ નવનીત એસાઇનમેન્ટમાં આપણે પેજ નંબર 201 ઉપર રીડ 21 અને 21ના બે પેરેગ્રાફ જોશું મિત્રો. સપ્લિમેન્ટરી રીડિંગ છે આપણે, ડોલ્ફિન એક્સ્ટ્રા ટેક્સ્ટબુક આવે સપ્લિમેન્ટ રીડિંગ, એમાં ડોલ્ફિનના બે પેરેગ્રાફ આપણે જોશું રીડ 21ના, તેના ક્વેશ્ચન આન્સર જોશું મિત્રો. બરાબર, આમાં પેજ નંબર મેં લખેલા છે બધાય. તો આપણે પહેલો ક્વેશ્ચન જોશું કે પહેલો ક્વેશ્ચન શું છે કે હુ વોઝ એ ગ્રેટ લવર ઓફ બુક્સ. તો હુ વોઝ એ ગ્રેટ લવર ઓફ બુક્સ, તો ચોપડીઓના ચાહક કોણ હતા? તો પહેલો પ્રશ્ન છે, તો આન્સર આપણે જોઈએ નીચે. તો હુને બદલે શું લખવાનું છે? સ્વામી અખંડાનંદ. પછી હુને બદલે એટલું નામ લખીને વોઝ એ ગ્રેટ લવર ઓફ બુક્સ, સ્વામી અખંડાનંદ વોઝ એ ગ્રેટ લવર ઓફ બુક્સ. તો આ બરાબર આનો આન્સર ક્યાં છે? તો બરાબર આ પેરેગ્રાફ પહેલો જ છે. ને લીટી કેટલી છે? સેન્ટેન્સ એક એટલે વાક્ય એક. પેરેગ્રાફ એક છે ને પેજ નંબર 201 છે. પેજ નંબર કેટલા છે મિત્રો? 201 ઉપર છે. એસ એટલે સેન્ટેન્સ એક નંબરનું છે, પી એટલે પેજ છે 201 છે, ને પી એટલે પેરેગ્રાફ પહેલા જ નંબરનો છે. તો હુ વોઝ એ ગ્રેટ લવર ઓફ બુક્સ, તો હુને બદલે શું મૂકવાનું છે? સ્વામી અખંડાનંદ વોઝ એ ગ્રેટ લવર ઓફ બુક્સ. બીજો ક્વેશ્ચન જોશું કે વોટ ડીડ ધ લાઇબ્રેરિયન થિંક. તો લાઇબ્રેરિયને શું વિચાર્યું? બરાબર, તો મિત્રો તમારે પેજ નંબર 201 ઉપર આ પેરેગ્રાફ ખુલ્લો રાખશો. બરાબર, નવનીત એસાઇનમેન્ટ. તો વોટ ડીડ ધ લાઇબ્રેરિયન થિંક, લાઇબ્રેરિયને શું વિચાર્યું? તો લાઇબ્રેરિયન ડીડ હોય તો થિંકનું શું કરવાનું છે? થોટ કરવાનું છે. ધ લાઇબ્રેરિયન થોટ ધેટ, તો લાઇબ્રેરિયને વિચાર્યું કે સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક. સ્વામીજી કે બુક વાંચી રહ્યા નહોતા એવું લાઇબ્રેરીને વિચાર્યું. બટ હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ, પણ કે સ્વામીજી શું કરતા હતા? ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા હતા એવરીવન, દરેકને, એવું લાઇબ્રેરીને વિચાર્યું. તો ફરી આપણે જોઈએ, પણ એનો આન્સર ક્યાં છે આ પેરેગ્રાફમાં મિત્રો? કે પેજ નંબર તો 201 જ છે, પેજ નંબર 201 છે. પછી તો એસ એટલે સેન્ટેન્સ કેટલું છે? પહેલું ને બીજું છે. સેન્ટેન્સ કયું છે? પહેલું ને બીજું છે. પેરેગ્રાફ બીજો છે. પી એટલે પેરેગ્રાફ બીજો, એસ એટલે સેન્ટેન્સ પહેલું ને બીજું છે, ને પેજ નંબર 201 છે. તો બીજા ક્વેશ્ચનમાં ફરીથી આપણે આન્સર જોશું. વોટ ડીડ ધ લાઇબ્રેરિયન થિંક, લાઇબ્રેરિયને શું વિચાર્યું? તો લાઇબ્રેરિયન ડીડ વિથ થિંકનું થોટ. તો લાઇબ્રેરિયન થિંકનું થોટ ધેટ, કે સ્વામીજી વોઝ નોટ રીડિંગ, સ્વામીજી કે ચોપડી વાંચી રહ્યા નહોતા. વોઝ નોટ રીડિંગ ધ બુક, બટ હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ, પણ તે પ્રયત્ન કરતા હતા. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવાનું એવરીવન, એટલે દરેકને. તો બીજા નંબરનો ક્વેશ્ચનનો આન્સર થયો મિત્રો. ત્રીજા નંબરનો જોશું કે ત્રીજા નંબરમાં શું છે કે વાય ડીડ ધ લાઇબ્રેરિયન ડાઉટ સ્વામીજી. શા માટે લાઇબ્રેરિયન એટલે ગ્રંથપાલ હતો, એને સ્વામીજી ઉપર કેમ શંકા પડી? કે ભાઈ સ્વામીજી એવડો મોટો ગ્રંથ લઈ જાય છે 1000-2000 પાનાનો, ને એક દીમાં પાછું બીજી દી થઈ જાય છે, એટલે વાંચતા નહીં, એટલે એવી શંકા પડી છે. તો વાય વાળો હોય તો ક્યાંથી જવાબ દે ભાઈ? ક્વેશ્ચનમાંથી સ્ટાર્ટ કરાય. તો લાઇબ્રેરિયન ડીડ હોય તો ડાઉટેડ. તો લાઇબ્રેરિયન ડાઉટેડ સ્વામીજી બીકોઝ કારણ કે સ્વામીજી, પછી લખવાનું બીકોઝ, પછી કારણ કે બીકોઝ સ્વામીજી બ્રિંગનું બ્રોટ. સ્વામીજી બ્રોટ એ બિગ વોલ્યુમ, વોલ્યુમ એટલે બુક થાય. બીકોઝ સ્વામીજી બ્રોટ એ બિગ વોલ્યુમ એન્ડ રિટર્ન ઇટ, અને પાછો આવી જતા હતા. સ્વામીજી કે મોટો ગ્રંથ લઈ જતા હતા 1000-2000 પાનાનો, એન્ડ રિટર્ન ઇટ તો ફોલોઈંગ ડે, બીજે દિવસે પાછો આપી જતા હતા. એટલે લાઇબ્રેરી લાગ્યું કે આ વાંચતા નહીં, એક દીમાં આવડો મોટો 1-2000 પાનાનો ગ્રંથ કેવી રીતે વચાય? તો ફરી એકવાર આપણે એના જોશું. પેજ નંબર તો 201 જ છે મિત્રો. સેન્ટેન્સ કયું છે? પેરેગ્રાફ એકમાં સેન્ટેન્સ ત્રીજું અને ચોથું. સેન્ટેન્સ કયું છે? ત્રીજું અને ચોથું. પેરેગ્રાફ પી એટલે પેરેગ્રાફ એક, સેન્ટેન્સ ત્રીજું અને ચોથું, ને પેજ બરાબર પેજ નંબર છે 201. તો વાય ડીડ ધ લાઇબ્રેરિયન ડાઉટ સ્વામીજી, સ્વામીજી ઉપર કેમ લાઇબ્રેરીને શંકા પડી? તો લાઇબ્રેરિયન ડીડ હોય તો ડાઉટનું ડાઉટેડ સ્વામીજી ઉપર શંકા પડી. બીકોઝ કારણ કે સ્વામીજી બ્રોટ એ બિગ વોલ્યુમ, વોલ્યુમ એટલે કે ગ્રંથ લઈ જતા, બ્રોટ એટલે મોટો 1000-2000 પાનાનો, એન્ડ રિટર્ન ડીટ એટલે પાછો આપી જતા હતા ધ ફોલોઈંગ ડે, એટલે બીજે દિવસે. બરાબર, તો આ એનો આન્સર થયો. તો મિત્રો આપણે 3 ક્વેશ્ચન આન્સર જોયા, તો ફરીથી તમે કેમેરા ફોકસ કરું છું જોઈ લેશો. આ પહેલો પ્રશ્ન છે, એનો આન્સર છે પહેલો.
પછી આ બીજો છે, આ ત્રીજો છે, ચોથો અને પાંચમો. આ પેરેગ્રાફનો આપણે ક્વેશ્ચન જોઈએ. આગળ ચોથો પ્રશ્ન છે કે હાઉ વોઝ ધ લાઇબ્રેરિયન ડાઉટ ક્લિયર્ડ. તો હવે એટલે કેવી રીતના લાઇબ્રેરીનો જે શંકા પડી હતી સ્વામીજી ઉપર, કેવી રીતના એનું ક્લિયર, એટલે કે એને બરાબર કેવી રીતના એને મનમાંથી શંકાને દૂર કરવામાં આવી સ્વામીજી દ્વારા. હાઉ વોઝ ધ લાઇબ્રેરિયન્સ ડાઉટ, કેવી રીતના લાઇબ્રેરિયન જે હતો કે ગ્રંથપાલ હતો, એનો ડાઉટ એટલે શંકાનું ક્લિયર સમાધાન કેવી રીતના સ્વામીજી દ્વારા થયું, તેનો આપણે આન્સર જોઈએ. તો આન્સર તો જોઈએ આપણે કે આન્સર છે કે સ્વામીજી આસ્ડ ધ લાઇબ્રેરિયન ટુ આસ્ક હિમ એની ક્વેશ્ચન. તો સ્વામીજી આસ્ડ એટલે કીધું લાઇબ્રેરિયન, એટલે કે ગ્રંથપાલને કીધું ટુ આસ્ક હિમ, તે કે તું મને પૂછ એની ક્વેશ્ચન, એટલે કોઈ પણ પ્રશ્ન પૂછ. હી લાઇક તને મન પડે ઈ, બરાબર. હી ધ લાઇબ્રેરિયન છે, આસ્ડ ધ મેની ક્વેશ્ચન, લાઇબ્રેરિયને પણ આસ્ડ એટલે પૂછ્યા, મેની ક્વેશ્ચન્સ એટલે ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા સ્વામીજીને. એન્ડ સ્વામીજી કરેક્ટલી આન્સર્ડ, અને સ્વામીજી કરેક્ટ એટલે સાચી રીતે, કરેક્ટલી એટલે સાચી રીતે આન્સર્ડ એટલે જવાબ આપ્યા તેઓ બધા પ્રશ્નના, બરાબર. પછી છે કે પછી છેલ્લે લખાય ઇન ધીસ, આ રીતે લાઇબ્રેરિયન્સ ડાઉટ ક્લિયર, આ રીતે લાઇબ્રેરિયન જે ગ્રંથપાલ હતો એનો ડાઉટ એટલે શંકાનું શું થયું, સમાધાન થયું, કોના દ્વારા, સ્વામીજી દ્વારા. તો એમાં આપણે જોઈએ કે આ પેરેગ્રાફ કયો છે, પેરેગ્રાફ છે બીજો. પેરેગ્રાફ કયો છે મિત્રો, બીજો છે. પેજ નંબર તો 201 જ છે, પર સેન્ટેન્સ કયું છે, બીજા પેરેગ્રાફમાં 7, 8 ને 9મું સેન્ટેન્સ છે, 7, 8 ને 9મું સેન્ટેન્સ છે. તો ફરી એકવાર આપણે જોઈએ કે હાઉ વોઝ ધ લાઇબ્રેરિયન્સ ડાઉટ ક્લિયર. તો લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલનું, ગ્રંથપાલને જે શંકા પડી હતી સ્વામીજી ઉપર, કેવી રીતના એનું મનનું સમાધાન કરવામાં આવ્યું સ્વામીજી દ્વારા. તો આન્સર આપણે જોઈએ કે સ્વામીજી આસ્ડ ધ લાઇબ્રેરિયનને કીધું કે ટુ આસ્ક હિમ, તું તું તેને પૂછ એની ક્વેશ્ચન્સ, હી લાઇક્ડ, તેને ગમે તે મન પડે એવા પ્રશ્ન પૂછ. તો લાઇબ્રેરિયન આસ્ડ લાઇબ્રેરિયને પૂછ્યા, આસ્ડ મેની ક્વેશ્ચન્સ પૂછ્યા, ઘણા બધા પ્રશ્ન પૂછ્યા સ્વામીજીને, સ્વામીજી કરેક્ટલી આન્સર્ડ, સ્વામીજીએ સાચી રીતે બધાના જવાબ આવ્યા, બરાબર. ઇન ધીસ વે, એટલે આ રીતે લાઇબ્રેરિયન્સ ડાઉટ, આ રીતે લાઇબ્રેરિયન્સ એટલે કે ગ્રંથપાલને જે ડાઉટ એટલે શંકા હતી એનું ક્લિયર એટલે સમાધાન થયું. તો આપણે આ પેજ નંબરને બધું લખેલું જ છે મિત્રો. પી એટલે પેરેગ્રાફ છે, બીજો સેન્ટેન્સ છે, બીજા પેરેગ્રાફમાં 7, 8 અને 9, ને પેજ નંબર તો 201 જ છે. આ પેરેગ્રાફનો પાંચમો પ્રશ્ન છે. આના પછી પણ આપણે આજ યુનિટનો એક બીજો પેરેગ્રાફ જોશું, પહેલાં પાંચમો પ્રશ્ન જોઈએ. તો એકોર્ડિંગ ટુ સ્વામીજી પ્રમાણે વોટ શાર્પન્સ ધ માઇન્ડ, શેની લીધે આપણું મન કુશાગ્ર બુદ્ધિવાળું બને છે, તીક્ષ્ણ બુદ્ધિવાળું બને છે. તો મિત્રો તાને આપણે પેરેગ્રાફ 3 છે, પેરેગ્રાફ 3 છે, 3 ત્રીજા પેરેગ્રાફની બરાબર છેલ્લી લીટીઓ જ છે, પાંચમી છઠ્ઠી છેલ્લી લીટીઓ છે, પેજ નંબર 201 છે. તો એકોર્ડિંગ ટુ સ્વામીજી પ્રમાણે વોટ શાર્પન્સ ધ માઇન્ડ, શેની લીધે મન આપણું કુશાગ્ર બુદ્ધિવાળું બને છે. તો પેલા પ્રશ્નમાંથી લખી નાખો, એકોર્ડિંગ ટુ સ્વામીજી. તો સ્વામીજી મુજબ તો બે વસ્તુ છે શેને લીધે મન કુશાગ્ર બુદ્ધિવાળું બને છે, કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા, અને એન્ડ બરાબર કન્ટિનેન્સ. તો કન્ટિનેન્સ એટલે સદાચાર, સંયમ, સેમ લીધે આપણું પછી શાર્પનથી લખી નાખવાનું, શાર્પન્સ ધ માઇન્ડ, એને લીધે આપણું મન કુશાગ્ર બુદ્ધિવાળું બને છે. તો એકોર્ડિંગ ટુ સ્વામીજી મુજબ વોટ શાર્પન્સ ધ માઇન્ડ, સેને લીધે આપણું મન કુશાગ્ર બુદ્ધિવાળું બને, એકોર્ડિંગ ટુ સ્વામીજી પ્રમાણે કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, એકાગ્રતા અને પર કન્ટિનેન્સ એટલે કે સદાચાર, સંયમને લીધે શાર્પન્સ બરાબર શાર્પન્સ ધ માઇન્ડ, આપણું મન કુશાગ્ર બુદ્ધિવાળું બને છે. તો પેરેગ્રાફ 3 સેન્ટેન્સ 5મું છઠ્ઠું એટલે કે બરાબર છેલ્લી છેલ્લી લીટીઓ, આ પેરેગ્રાફની છેલ્લી લીટીઓ છે, પેજ નંબર 201 છે. આ રીતે પેરેગ્રાફ આપણે રીડ છે 21. તો એના પાંચ પ્રશ્નો પૂરા થાય છે. તો આ ચોથો પ્રશ્ન ફરીથી તમે જોઈ લેશો. ચોથો પ્રશ્ન, આ પાંચમો પ્રશ્ન છે. હવે આપણે પેરેગ્રાફ નંબર બીજો જોશું, આ રીડ 21નો જ સપ્લિમેન્ટ રીડ. તો ફ્રેન્ડ્સ હવે આપણે રીડ 21 છે જેનો બીજો પેરેગ્રાફ નવમી અસાઇનમેન્ટમાં આપેલો છે, પેજ નંબર 202 ઉપર આપેલ છે, બરાબર. તો પેરેગ્રાફ નંબર રીડ 21 એટલે કે આ લેસન 21 છે એનો પેરેગ્રાફ નંબર 2 છે, એના ક્વેશ્ચન આન્સર જોશું. તો પેલો પ્રશ્ન છે બરાબર પેજ નંબર 202, પેજ નંબર 202 ઉપર વંશ સ્વામીજી વાળો છે પેરેગ્રાફ, ચાલુ થાય છે ત્યાંથી. તો એનો પહેલો પ્રશ્ન છે કે હુ વોઝ શરદચંદ્ર ચક્રવર્તી. તો શરદચંદ્ર ચક્રવર્તી કોણ હતું?
તો કોણ હતો? સ્વામીજીના ડિસિપલ એટલે શિષ્ય હતા. તો વુને બદલે શું લખવાનું મિત્રો? પેલા સરસ્વતી બરાબર, શરતચંદ્ર ચક્રવર્તી વોઝ કરીને લખવાનું. વોઝ એ ડિસિપલ, ડિસિપલ એટલે શિષ્ય હતા. કોના હતા? ઓપ સ્વામીજી, સ્વામીજીના ડિસિપલ એટલે શિષ્ય હતા. તો શું લખવાનું? વુને બદલે શરતચંદ્ર ચક્રવર્તી વોઝ એ ડિસિપલ એટલે શિષ્ય હતા. ઓપ સ્વામીજીના ડિસિપલ એટલે શિષ્ય હતા. તો પેરેગ્રાફ તો પેજ નંબર 202 તો છે જ, પછી પીએલ પેરેગ્રાફ 1 ને સેન્ટેન્સ પણ પેલું જ છે, સેન્ટેન્સ પણ પેલું જ છે. તો પેલો પ્રશ્ન તમે જોઈ જાજો, તો શરતચંદ્ર ચક્રવર્તી વોઝ એ ડિસિપલ ઓફ સ્વામીજી. બીજો પ્રશ્ન જોશું, હાઉ કેન વી માસ્ટર, આપણે કેવી રીતના નિપુણ બની શકીએ? માસ્ટર એટલે નિપુણ એટલે પ્રવીણ બની શકીએ એવરીથિંગ, દરેક વસ્તુમાં વિવિશ આપણી ઈચ્છા હોય. તો મિત્રો આનો આન્સર પણ આપણે જોઈએ, તો આનો આન્સર જોઈએ તો વી શુડ ઓબ્ઝર્વ. બીજા પ્રશ્નમાં શું છે, શું થશે? વી શુડ ઓબ્ઝર્વ સ્ટ્રિક્ટ કન્ટિન્યુઅસ. તો આપણે ઓબ્ઝર્વ એટલે પાલન કરવું જોઈએ, સ્ટ્રિક્ટ એટલે સખત, કન્ટિન્યુઅસ એટલે જીવનમાં સંયમનું પાલન કરવું જોઈએ, સદાચારનું પાલન કરવું જોઈએ. પર કન્ટિન્યુઅસ સદાચારનું પાલન કરવું જોઈએ ઇન ધીસ વે, એ રીતે બરાબર પાલન કરવું જોઈએ કે વી કેન માસ્ટર. તો આપણે માસ્ટર બની શકીએ એવરીથિંગ એટલે દરેક વસ્તુ જે વી વીસ એટલે આપણી ઈચ્છા હોય. તો પેરેગ્રાફ બીજો, પેરેગ્રાફ કેટલો છે મિત્રો? બીજો છે કે સેન્ટેન્સ કેટલું છે? પાંચમું ને છઠ્ઠું છે, પેજ નંબર છે 202 છે. તો હાઉ કેન વી માસ્ટર એવરીથિંગ વી વિશ? તો વી શુડ ઓબ્ઝર્વ, તો આપણે પાળવું જોઈએ, પાલન કરવું જોઈએ, સ્ટ્રિક્ટ એટલે સખત, કન્ટિન્યુઅસ એટલે સદા સદાચાર અથવા તો સંયમનું પાલન કરવું જોઈએ. ઇન ધીસ વે એટલે આ રીતે વી કેન માસ્ટર એવરીથિંગ વી વિશ, આપણે જે ઈચ્છા હોય દરેક વસ્તુમાં આપણે પાણી પ્રવીણ બની શકીએ. પછી ત્રીજો પ્રશ્ન જોશું કે ફ્રોમ વિચ બુક, કઈ બુકમાંથી શરતચંદ્ર ચક્રવર્તી આસ્ક ક્વેશ્ચન્સ. તો કઈ બુકમાંથી બરાબર શરતચંદ્ર ચક્રવર્તી હતા તે પ્રશ્ન સ્વામીજીને પૂછતા હતા. તો કઈ બુક છે? ખાલી બુકનું માત્ર નામ લખવાનું છે ત્રીજા પ્રશ્નમાં. તો શરતચંદ્ર ચક્રવર્તી આસ્ક ધ મેની ક્વેશ્ચન્સ. તો ઘણા બધા એને પ્રશ્ન પૂછતા હતા સ્વામીજીને, કેમાંથી પૂછતા હતા? ફ્રોમ ધ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, એટલે જ્ઞાનકોશ છે બરાબર, એમાંથી. તો એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા બુકમાંથી ટૂંકમાં સ્વામીજીને પ્રશ્ન પૂછતા હતા. તો આનો આન્સર ક્યાં છે? તો આનો આન્સર ક્યાં છે? તો પેરેગ્રાફ 1 સેન્ટેન્સ બીજું બરાબર, પછી પેજ નંબર છે 202 છે. ખાલી માત્ર બુકનું નામ દેવાનું છે ત્રીજા પ્રશ્નમાં. ફ્રોમ વિચ બુક એટલે કઈ બુકમાંથી શરતચંદ્ર ચક્રવર્તી આસ્ક ક્વેશ્ચન્સ. તો સરસ્વતી બરાબર, શરતચંદ્ર ચક્રવર્તી આસ્ક ધ મેની ક્વેશ્ચન્સ. કઈ બુક છે? ફ્રોમ ધ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછતા હતા. તો ત્રણે ત્રણ પ્રશ્નો તમે ફરી વાર જોઈ જાશો, કેમેરા ફોકસ કરું છું પેલા પ્રશ્નમાં જ. બીજો પ્રશ્ન, આ ત્રીજો પ્રશ્ન, હવે ચોથો અને પાંચમો પ્રશ્ન આપણે જોશું. હવે ચોથો પ્રશ્ન જોઈએ કે વોટ ડીડ શરતચંદ્ર ચક્રવર્તી સે અબાઉટ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. તો વોટ ડીડ એટલે શું શરતચંદ્ર ચક્રવર્તી હતા એને શું કહ્યું, આ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા ગ્રંથ વિશે શું કહ્યું? તો શું કહ્યું? તો આપણે વાંચીએ કે શરતચંદ્ર ચક્રવર્તી છે સેડ, ડીડ હોય તો શેનું થશે, સેડ ધેટ, એને એવું કીધું કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ, તો વાત ખૂબ જ અઘરી કહેવાય, ટુ રીડ મેની વોલ્યુમ્સ. ટુ રીડ મેની વોલ્યુમ્સ એટલે ઘણા બધા વોલ્યુમ્સ એટલે ચોપડીઓ, ગ્રંથો, ઘણા બધા ગ્રંથો વાંચવા અઘરું કહેવાય. ઓફ ધ એન્સાયક્લોપીડિયા એટલે ઘણા બધા એની આવૃત્તિ આવતી હશે એન્સાયક્લોપીડિયાની, તો કે ઘણી બધી એન્સાયક્લોપીડિયાની આવૃત્તિ વાંચવી કે અઘરું કહેવાય. ઇન વન લાઈફ ટાઈમ એટલે કે એક જ જીવનમાં આ એન્સાયક્લોપીડિયાની ઘણી બધી મોટી દળદાળ ગ્રંથો વાંચવા અઘરું કહેવાય એવું શરતચંદ્ર ચક્રવર્તીએ કહ્યું. તો પેજ બરાબર, પેજ નંબર તો 202 જ છે. પેરેગ્રાફ 1 લીટી કેટલી છે, સેન્ટેન્સ કેટલું છે? ત્રીજું અને ચોથું છે. તો શું કહ્યું શરતચંદ્ર ચક્રવર્તીએ એન્સાયક્લોપીડિયા વિશે? તો શરતચંદ્ર ચક્રવર્તી સેડ તે કીધું કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ, અઘરું કહેવાય, ટુ રીડ એટલે વાંચવા, મેની વોલ્યુમ્સ એટલે ઘણા બધા દળદાર ગ્રંથો વાંચવા અઘરે કહેવાય. ઓફ ધ એન્સાયક્લોપીડિયાના ગ્રંથો આ બુક વાંચવી અઘરી કહેવાય ઇન વન લાઈફ ટાઈમ એટલે એક જ જીવનની અંદર, આવું એને કહ્યું. પાંચમો અને આ પેરેગ્રાફનો છેલ્લો પ્રશ્ન,
આપણે આ પાર્ટ વન છે, તો આને પાર્ટ ટુ ની અંદર બરાબર એને આપણે બીજા બે પણ પેરેગ્રાફ મૂકવામાં આવશે. રીટ 22 અને રીટ 23 ના બે બીજા પેરેગ્રાફ પણ પાર્ટ ટુ ની અંદર મૂકવામાં આવશે. તો પહેલા પાંચમો પ્રશ્ન જોઈએ કે ઇટ ઇઝ રિયલી વેરી ડિફિકલ્ટ, ખૂબ જ અઘરું કહેવાય, ટુ રીડ મેની વોલ્યુમ્સ એટલે ઘણા બધા ગ્રંથો વાંચવા અઘરું કહેવાય ઇન વન લાઈફ ટાઈમ એટલે એક જ જીવનમાં. હુ સેડ ધીસ સેન્ટેન્સ, આ વાક્ય કોણે કહ્યું? તો માત્ર હુ ને બદલે આપણે નામ જ લખવાનું છે મિત્રો. પાંચમા પ્રશ્નમાં શરદચંદ્ર ચક્રવર્તી સેડ ધીસ સેન્ટેન્સ સ્ટેટમેન્ટ, તો આ વાક્ય કોણે કહ્યું? શરદચંદ્ર ચક્રવર્તી સેડ ધીસ સ્ટેટમેન્ટ, તો પેરેગ્રાફ 1 સેન્ટેન્સ 3 ત્રીજું પેજ નંબર 202. તો ચોથો અને પાંચમો પ્રશ્ન ફરીથી તમે જોઈ જશો. આ ચોથો પ્રશ્ન તમે લખી લેશો, નોટ ડાઉન કરી લેશો, પાંચમો પ્રશ્ન છે. તો આ રીતે અહીં આપણા બરાબર રીટ 21 છે, ડોલ્ફિનના બે પેરેગ્રાફ છે રીટ 21 21માં લેસનમાં, તો બે પેરેગ્રાફ જોયા. તો મિત્રો જો તમને ગમે તો લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે.